જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અજાબ ગામની શ્રી સ્વામી વિવેકાનંદ વિદ્યાલયના આચાર્ય જે એન ભાલોડિયા વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા તેમનો વિદાય સમારોહ યોજાયો હતો. અજાબ ગામની સ્વામી વિવેકાનંદ સ્કૂલ ખાતે યોજાયેલ વિદાય સમારોહમાં જિલ્લા શિક્ષણાધિકારી બીએસ કૈલાસ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી વર્ષો સુધી શૈક્ષણિક ક્ષેત્રમાં ફરજ બજાવી રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડો મેળવનાર આચાર્ય જે એન ભાલોડિયાના સન્માન કરી તેમને વિદાય આપવામાં આવી હતી. આચાર્ય શ્રી સ્વામી વિવેકાનંદ વિદ્યાલય અજાબ, આજે 31 ઓક્ટોબરના દિવસે મારો નિવૃત્તિ વિદાય સન્માન સમારોહનું આયોજન સ્વામી વિવેકાનંદ વિદ્યાલય અજાબ, સારા સ્ટાફ પરિવાર તથા શ્રી ગ્રામ પંચાયત કચેરી અજાબ દ્વારા રાખવામાં આવેલ હતું. અહીંયા પટેલ સમાજની અંદર જે મારું સન્માન કરવામાં આવ્યું એ સન્માનથી ખૂબ જ ભાવ વિભો થઈ જવાય છે અને વિદ્યાર્થીઓનો અત્યંત મને પ્રેમ અને લાગણી આજના દિવસે મને જોવા મળી છે. મારા સારા સ્ટાફ પરિવારે ભવ્યથી ભવ્ય મારું સન્માન કરી અને મને ખૂબ જ પ્રેમ આપ્યો અને ગામની લાગણી પણ આ સમારંભની અંદર ખૂબ જ દેખાઈ આવી છે. ગામના આગેવાન તરીકે ઘણા બધા સમાજના લોકો આવી અને મને સાલ ઉઠાડી મોમેન્ટો આપી અને સન્માન કર્યું અને આ મારા શાળાના કારકિર્દી સમય દરમિયાન આ લોકોએ બધાએ મને સાથ અને સહકાર આપ્યો એટલે બધા મિત્રોનો ગામજનોનો ખૂબ જ ઋણી અને આભારી છું. અને આ સંસ્થાની અંદર જે અમે કંઈ કામગીરી કરેલી છે તે કામગીરી તો અમારા ફરજના ભાગરૂપે જ કરેલી છે, તેમ છતાં પણ જે વિશેષ મારાથી થઈ શકેલું હતું એ કરવા માટે મેં પ્રયત્ન કર્યો છે. આજને દિવસે આ શાળાની અંદર ઘણી બધી સંખ્યામાં વધારો થયો છે અને એના જાગૃતિ લઈ આવવાનો મેં અત્યંત પ્રયત્ન કર્યો છે. સૌ મિત્રો પોતાના બાળકોને ગ્રાન્ટેડ શાળાની અંદર અભ્યાસ કરાવે, મને ખબર છે આ શાળાની અંદર શિક્ષણમાં કોઈ જાતની કચાશ નથી એટલે દરેક વાલી વર્ગોને હું અપીલ કરું છું કે શ્રી સ્વામી વિવેકાનંદ વિદ્યાલય અજાબની અંદર પોતાના બાળકોને બહાર અપડાઉન ન કરાવતા અહીંયા અભ્યાસ કરાવે એવી હું અપીલ કરું છું. આજે 31 ઓક્ટોબર સરદાર પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટીનું જ્યારે દેશમાં લોકાર્પણ થઈ રહ્યું છે એ જ દિવસે અજાબ હાઈસ્કૂલ સ્વામી વિવેકાનંદ વિદ્યાલયના આચાર્ય શ્રી જે એન ભાલોડિયા સાહેબનો નિવૃત્તિ વિદાય સમારંભ પણ યોજવામાં આવ્યો હતો. બાળકો, ગ્રામજનો અને વિવિધ વિસ્તારમાંથી પધારેલા આગેવાનોની હાજરીમાં આ વિદાય સમારંભને બહુ સારી રીતે લોકોએ વખાણ્યો અને સારી રીતે એને માણ્યો છે. મારે ખાસ એક વસ્તુ કહેવાની છે એ કે શ્રી જયંત ભાલોડિયાની કારકિર્દીમાં શૈક્ષણિક અને ઇતર પ્રવૃત્તિનું પ્રમાણ ઘણું બધું રહ્યું છે. નેતૃત્વનો એમનો ગુણ છે, આ બધા કરતાં ઉપર જઈને એક સૌથી અગત્યની વાત છે કે શાળામાં બાળકોની સંખ્યામાં એમણે વૃદ્ધિ કરી છે, શાળાના પરિણામમાં વૃદ્ધિ કરી છે, શાળાના મકાન અને અન્ય ભૌતિક સુવિધાઓ પણ લોકસહયોગની મદદથી બહુ સારી રીતે કરી છે. એ શિક્ષક અને આચાર્ય તરીકેની કારકિર્દીમાં બહુ આનંદની વાત છે. અન્ય ક્ષેત્રોમાં પણ એમનું નોંધપાત્ર યોગદાન છે, પણ આ બાળકોના હિત માટે ગ્રામ લેવલે સારું કામ કરનારી જૂનાગઢ જિલ્લાની આ શાળા માટે સૌને ગૌરવ થાય એવી આનંદની વાત છે. અને હું ભાલોડિયા સાહેબને એમની નિવૃત્તિના સમયે દીર્ઘ આયુષ્ય, શ્રેષ્ઠ સામાજિક જીવન અને શિક્ષણમાં એમની સેવાઓ મળતી રહે એવી શુભેચ્છાઓ.